બિપોરજોય વાવાઝોડાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સામે આવી રહ્યું છે, જેની અંદર અમારી ટીમ પહોંચી છે. પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં દરિયા નજીક આવેલ સુભાષનગરમાં પાણી ભરાયા છે, જેની અંદર 3000 થી વધુ લોકોને ગઈકાલે રાત્રે જ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને કહ્યું હતું કે સ્થળાંતરણ કરી લો. બિપોરજોય વાવાઝોડા પર મંતવ્ય ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમારી ટીમ પહોંચી છે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં દરિયા નજીક આવેલ સુભાષપુર નામના વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે તંત્ર દ્વારા 3000 લોકોને સ્થળાંતરણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બિપોરજોય વાવાઝોડા પર મંતવ્ય ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમારી ટીમ અત્યારે પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં પહોંચી છે, જેની અંદર દરિયા નજીક આવેલ સુભાષનગરમાં પાણી ભરાયા જોવા મળી રહ્યા છે. ત્યારે તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે ગઈકાલે રાત્રે જ છે, જેના કારણે તંત્રની જે ટીમ એનડીઆરએફની અને પોલીસની જે ટીમ છે, વહીવટીતંત્રની જે ટીમ છે કે તે આ વિસ્તારમાં પહોંચી છે અને લોકોને સ્વેચ્છાએ સૂચના આપી છે કે લોકો પોતાની જે જીવન જરૂરિયાત છે, ચીજ વસ્તુ છે કે તે લઈને થોડા સમય માટે, જ્યાં સુધી આ સંકટ દૂર ન થાય ત્યાં માટે જે સ્થળાંતર જગ્યા છે કે ત્યાં જતા રહે. મોટી સંખ્યામાં જે પરિવારો છે આવેલા છે, હું આપણે એક દ્રશ્ય બતાવવા માગીશ. કારણ કે આ જે વિસ્તારમાં અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ, આ સુભાષનગર છે અને આ જે લોકોના ઘર છે કે અહીં આવેલા છે અને ઘરમાંથી લોકોને બહાર નીકળવું છે તે મુશ્કેલ પડે છે, જેના કારણે આ જે વિસ્તારના જે લોકો છે કે તેને અત્યારે પોતાના જે પરિવારજનો છે કે જે વિસ્તાર અન્ય વિસ્તારમાં રહે છે અથવા તો તંત્ર દ્વારા જે સ્થળાંતર કરવાની જે જગ્યા રાખવામાં આવી છે કે ત્યાં જે લોકો છે કે તે જઈ રહ્યા છે. મહત્વનું વાત છે કે 14 અને 15 આ બંને દિવસ જે સ્થિતિ છે તે વધુ ગંભીર રહેવાની જે તંત્ર દ્વારા સૂચના અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું છે. હવે જે એનડીઆરએફ સહિતની જે ટીમો છે કે તે પણ આ જે વિસ્તારો છે, જે પ્રભાવિત વિસ્તારો છે કે ત્યાં સ્ટેન્ડબાય છે, સાથોસાથ તંત્ર પોલીસની જે ટીમ છે કે તે પણ સ્ટેન્ડબાય છે. પરંતુ જે લોકોને અહીંથી ઘરની બહાર નીકળવું છે તે ખૂબ મુશ્કેલ પડે છે. અહીં કેટલાક જે લોકો આપણી સાથે છે, કાકા શું કહેશો, આ વિસ્તારમાં આપ કેટલા સમયથી રહો છો? અમે આ 15 વર્ષ રહીએ ભાઈ, પણ પાણી ભરે ને, જરાક અડધો ઇંચ વરસાદ પડે ને પાણી ભરાઈ. તમે આમ તો દરિયાઈથી નજીક આ વિસ્તારમાં રહ્યો છો, આવા અસંખ્ય વાવાઝોડા આપે જોયા હશે અત્યાર સુધીમાં, આ આ વાવાઝોડાને આપ કઈ રીતે જોવો છો? આ વાવાઝોડાને હમ બહુ ગંભીર રીતે જોઈએ કે એમ બહુ ગંભીર રીતે હે, અને આ માણસોને કોઈ કોઈ એમ કોઈ કોઈ નિશ્ચિતો નહીં રાખતા નથી ને પોતાને એમ કરે એમ જ કરે, એ લોકો માનતા કોઈ કોઈથી માનતા જ નથી. તમે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ વિસ્તાર ખાલી કરવામાં આવે, તમે તમે ક્યાં જશો? તમે કોઈ પરિવારજનના ઘરે જશો કે ક્યાં જશો? આ ખાલી જવું પડે, કોક વંદી હોય જવું પડે, બીજે ક્યાં જવું, અમારો કોઈ આધાર નથી બીજો. અત્યારે જો હજી વાવાઝોડું દૂર છે થોડું, પરંતુ એ પહેલા જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જ્યારે નજીક આવશે ત્યારે ગંભીર પરિસ્થિતિ થશે. અત્યારે જે પાણી અહીં સુધી છે, પછી ઘર મંદર પાણી ઘરી જશે ત્યારે લોકોને રહેવું મુશ્કેલ પડશે, શું કહેશો? તમે વનીએ જ હું બીજે કામ મને વની છે ગામમાં, અહીંયા જવું ભાગી આ ખાઈ આ ખાઈને. આ પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધીમાં આવી છે કોઈ દિવસ? એક વખત આવી ગઈ આગળ 3 વર્ષ પહેલા, આખું વનીએ ભાગી તમે પડી બાર બંધ કરીને. પછી કેટલા સમય બાદ એ પાણી ઉતર્યું? 2 દિવસ. ઓકે, 2 દિવસે ઉતરી ગયું, 2 દિવસ બાદ ભાગી આવ્યા. તો જોઈ શકાય છે કે આ જે વિસ્તારના જે લોકો છે કે બુઝુર્ગ જે લોકો છે કે જેને અસંખ્ય વાવાઝોડા પહેલા પણ જોયા છે, તેઓ પણ કહી રહ્યા છે કે આ વાવાઝોડું છે તે ગંભીર વાવાઝોડું છે. આ વાવાઝોડું જે પહેલા જે વાવાઝોડા અત્યાર સુધીમાં આવ્યા તેના કરતાં તેનું જોર છે કે તે વધારે લાગી રહ્યું છે. તેઓ પણ આ વાવાઝોડાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે સમય આવે તેઓ પણ પોતાના જે નજીકના જે પરિવારજનો છે અથવા તો સ્થળાંતર કરવાની જે જગ્યા તંત્ર દ્વારા રાખવામાં આવી છે ત્યાં તેઓ તેમના પરિવાર અને જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે કે તે જઈને જતા રહેશે. આ પહેલાં પણ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તેઓના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને તેઓને 2 દિવસ સુધી જે ધાબો છે કે ત્યાં રહેવું પડ્યું હતું, પરંતુ આ વખતે એ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટે
માટે અહીંના વિસ્તારના જે લોકો છે કે તે સ્વેચ્છાએ જ ગંભીર બન્યા છે આ વાવાઝોડાને તેઓ પણ ગંભીરતાથી લઈ રહ્યા છે અને તંત્ર અહીંયા પહોંચે અને તેમને કે એ પહેલાં જ જે સ્વેચ્છાએ આ વિસ્તારના જે સુભાષનગર વિસ્તારના જે લોકો છે કે તે સ્થળાંતર આ વિસ્તારમાંથી થઈ રહ્યા છે. કેમેરા પર્સન ધનેશ સાથે સત્ય મનસોરા, મંતવ્ય ન્યૂઝ, પોરબંદર.